આજે આપણે ઓનલાઈન તાલીમ લોગિનથી લઈને સર્ટિફિકેટ સુધીની તમામ માહિતી સાદી અને સરળ ભાષામાં મેળવીશું આ તાલીમમાં તાલીમમાં શું છે લોગિન કેવી રીતે થવું સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું તાલીમમાં કેટલો સમય લાગી શકે છે સર્ટિફિકેટ વેરીફાઈ કેવી રીતે કરવું આ બધી જ માહિતી મેળવીશું તાલીમમાં ચાર ભાગ છે એક પીડીએફ ફાઇલ બીજો ભાગ છે એ તેમાં એક વિડીયો છે જે પાંચ મિનિટનો છે ત્રીજો ભાગ જેમાં બે વિડીયો છે એક નવ મિનિટ અને બીજો પાંચ મિનિટ અને ચોથો ભાગ છે મૂલ્યાંકન આ સમગ્ર તાલીમ અંદાજે ચાલીસથી પચાસ મિનિટ જેટલો સમય લાગી શકે છે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌ આપણે પ્લે સ્ટોર ઓપન કરીશું પ્લે સ્ટોરમાં ઉપરની બાજુએ આપણે દીક્ષા એવું ટાઈપ કરીશું આઈ કે એસ એચ એ દક્ષા ઓકે એન્ટર આપણી સામે એપ્લિકેશન આવી ગઈ છે જેને આપણે ઇન્સ્ટોલ કરી લઈએ છીએ ઓકે ઇન્સ્ટોલ થઈ રહી છે ઓકે યસ ઇન્સ્ટોલ થઈ રહી છે ઓપન આપણે ઓપન પર ક્લિક કરીશું હવે આપણે એપ્લિકેશન કઈ ભાષામાં જોઈએ છે એટલે કે એપ્લિકેશન્સમાં કઈ ભાષા ઇંગ્લિશ ગુજરાતી હિન્દી આપણે ગુજરાતી પર ક્લિક કરીશું ચાલુ રાખો એટલે કે કન્ટિન્યુ વેલકમ ટુ દીક્ષા તમે છો એટલે કે શિક્ષક વિદ્યાર્થી કે અન્ય તો શિક્ષક પર ક્લિક કરીશું આપણે નીચે છે બોર્ડ પસંદ કરો તો આપણે તેના પર ક્લિક કરીશું તો આપણે બોર્ડમાં તમે જોઈ રહ્યા છો અહીંયા આઈ હેલ્થ જેના પર આપણે ક્લિક કરીશું અને સબમિટ કરો પર ક્લિક કરીશું માધ્યમ પસંદ કરવાનું છે તો માધ્યમમાં આપણે ગુજરાતી માધ્યમ પસંદ કરીશું સબમિટ કરો વર્ગ પસંદ કરો તો વર્ગમાં ડોક્ટર નર્સ વોલન્ટિયર આપણે એમાં વોલન્ટિયર પર ટીક કરવાનું છે અને સબમિટ કરવાનું છે ચાલુ રાખો એટલે કે કન્ટિન્યુ તમે જોઈ રહ્યા છો અહીંયા આવી ગયું છે એની હોમ સ્ક્રીન દીક્ષા એપની હવે આપણે કોર્સ ઓનલાઈન કોર્સ કરવાનો છે તો તમે અહીંયા જોઈ શકો છો હું કોર્સ પર ક્લિક કરું છું તો અહીંયા કોર્સનું લિસ્ટ આવી ગયું છે જેમાં આપણે ઉપરની બાજુએથી સર્ચ કરવાનું છે આપણે કોર્સ કરવાનું છે બેઝિક ઓફ કોવિદ આટલું લખીને આપણે સર્ચ કરીશું તો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા કોર્સ આવી ગયા છે એમાં બેઝિક ઓફ કોવિડ નાઇન્ટીન ગુજરાતી જેને આપણે સિલેક્ટ કરવાનો છે તમે જોઈ શકો છો ઝીરો ટકા કન્ટેન્ટ લોડ થયું ઓકે તાલીમમાં જોડાવો આ તાલીમની માહિતી છે આ તાલીમ વિભાગ છે તો સૌપ્રથમ આપણે તાલીમમાં જોડાવો એટલે કે લોગિન થઈશું એટલે કે સાઇન ઇન કરો અહીંયા આપણે મેલ આઈડી અને પાસવર્ડથી થઈ શકીએ છીએ અને બીજું છે લોગિન વિથ ગૂગલ તો આપણે લોગિન વિથ ગૂગલ વડે કરીશું અહીંયા તમારા મોબાઈલમાં જેટલા એકાઉન્ટ છે એ બધા બતાવશે જેમાંથી તમે જેની સાથે જોડાવા માગો છો જે આઈડીથી તમે લોગિન થવા માંગો છો એને સિલેક્ટ કરવાનું છે હું સિલેક્ટ કરી લઉં છું ઓકે હું તાલીમમાં જોડાઈ ગયો છું તમે જોઈ શકો છો હું તાલીમમાં જોડાઈ ગયો છું ઝીરો ટકા પૂર્ણ એટલે કે મેં તાલીમ ઝીરો ટકા પૂર્ણ કરેલ છે અત્યારે શરૂ કરો તમે જોઈ શકો છો અહીંયા ટોટલ ચાર ભાગ છે એક બે ત્રણ અને ચાર પહેલું છે બેઝિક ઓફ કોવિડ નાઇન્ટીન બીજું છે ફાઇટ અગેન્સ્ટ કોરોના પેન્ડેમિક હાઉ ટુ પ્રોટેક્ટ સેલ્ફ ફ્રોમ કોરોના અને પ્રેક્ટિસ ક્વેશ્ચન બેઝિક ઓફ કોવિડ નાઇન્ટીન એટલે કે છેલ્લે અંતમાં મૂલ્યાંકન છે પ્રથમ ભાગમાં પીડીએફ ફાઇલ છે જેને તમારે સ્ટડી કરવાની છે એટલે કે એને પૂરેપૂરી રીડ કરવાની છે ત્યારબાદ બીજા અને ત્રીજા ભાગમાં વિડીયો ક્લિપ છે જેને જોઈને સમજવાની છે એને સમજ્યા બાદ ચોથા વિભાગમાં એ ત્રણેય વિભાગ આધારિત પ્રશ્નોત્તરી છે અને એના તમારે આન્સર આપવાના છે આન્સર સબમિટ કર્યા બાદ તમને તમારો સ્કોર તેમજ તે સ્કોર માટે કેટલો સમય થયો છે તે તમે જાણી શકશો ચારેય વિભાગ પૂર્ણ થયા બાદ તમે જોઈ શકશો ચારે વિભાગની આગળની બાજુએ ગ્રીન ટીક છે તો પણ અહીંયા ઝીરો ટકા પૂર્ણ છે તો ગભરાવવાની જરૂર નથી થોડા સમય બાદ અપડેટ થયા બાદ એ ત્યાં તમારી તાલીમ સંપૂર્ણ રીતે પૂરી થઈ છે તેવું ત્યાં આવી જશે તાલીમ પૂર્ણ થયા બાદ ચોવીસ કલાકની અંદર તમારા મેઇલ બોક્સની અંદર એક મેલ આવશે હું અહીંયા મેઇલ બોક્સ ઓપન કરું છું તેમાં ફસ્ટ સપોર્ટ જોઈ શકો છો તેના પર ક્લિક કરું છું આ મને દીક્ષા પોર્ટલ તરફથી મેલ મળેલ છે તેમાં લોગઇન ટુ લિંક આપેલી છે જેના પર હું ક્લિક કરું છું ન્યૂ વેબ પેજ ઓપન થાય છે જેમાં જમણી બાજુ કોર્નર પર એક્સપ્લોર કોન્ટેન્ટ આપેલું છે જેના પર ક્લિક કરું છું તો દીક્ષા વેબ પોર્ટલ ઓપન થાય છે ત્યાં જમણી બાજુ એક કોર્નર પર તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરતા ઓપ્શન્સ ખુલે છે જેમાં ઓલરેડી હું લોગિન છું એટલે મારું નામ બતાવે છે ધવલ પટેલ જો તમે લોગિન ન હોય તો ત્યાંથી તમારે લોગિન થવાનું છે ત્યારબાદ લાસ્ટમાં પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે તો લાસ્ટમાં નીચે જશો તો ત્યાં ટ્રેનિંગ એટેન્ડન્ટ પર ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરીશું તો તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે સર્ટિફિકેટને તમે તમારી યોગ્ય જગ્યા અથવા તો નામ આપીને ડાઉનલોડ કરી શકો છો હું અહીંયા મારું નામ આપી દઉં છું સર્ટિફિકેટ ઓકે ઓકે ડાઉનલોડ થઈ ગયું છે સ્ટાર્ટિંગ ડાઉનલોડ હવે આપણે એને ઓપન કરી લઈએ ઓકે સર્ટિફિકેટ ઓપન થઈ ગયું છે સર્ટિફિકેટ પોતાના નામવાળું આવી જાય છે અહીંયા હવે આપણે કેવી રીતે વેરીફાઈ કરીએ એ જોઈએ તો જમણી બાજુ કોર્નર પર સ્કેન ટુ વેરીફાય કોડ છે એને આપણે સ્કેન કરવાનો છે કેવી રીતે જોઈએ તો અહીંયા હું સૌપ્રથમ દીક્ષા એપ ઓપન કરું છું તેમાં લાસ્ટમાં વચ્ચે સ્કેનર આપેલું છે ઓપ્શન તેના પર હું ક્લિક કરીશ તો સ્કેનર ઓપન થાય છે અને એ બાર કોડને મારે સ્કેન કરવાનો છે સ્કેન કરતાની સાથે એન્ટર ધ સર્ટિફિકેટ કોડ હિયર એટલે કે આપણે સર્ટિફિકેટનો કોડ ત્યાં ટાઈપ કરવાનો છે તો તમે જોઈ શકો છો બારકોડની નીચે જે કોડ આપેલો છે એ આપણે અહીંયા ટાઈપ કરવાનો છે હું અહીંયા તે કોડ ટાઈપ કરી લઉં છું ઓકે યસ વેરીફાઈ તો તમે જોઈ શકો છો સર્ટિફિકેટ ઇસ્યુ ટુ એટલે કે આપણું સર્ટિફિકેટ વેરીફાઈ થઈ ગયું છે તો આ રીતે તમે સરળ રીતે સર્ટિફિકેટ મેળવી શકો છો અને એને વેરીફાય કરી શકો છો થેન્ક યુ